રાજકોટમાં બાવીસ પાંચ ઓગણીસના રાત્રે ફૂટપાથ પર સુતેલા ગરીબ પરિવારનું એક વર્ષનું બાળક ગુમ થયું હતું જે અંગે તેના પરિવારજનોએ તારીખ પચીસ પાંચ બે હજાર ઓગણીસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પ્રાથમિક તપાસના આધારે આ બાળક જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સલમા નામની મહિલાએ ખરીદ્યું હોવાની જાણકારી મળી હતી પોલીસે આ કેસમાં વધુ તપાસના આધારે ગુમ થયેલા બાળકને વર્ષ પછી સલમા અને નાથાભાઈ નામના દંપતી પાસે હોવાનું શોધી કાઢ્યું હતું પોલીસે સાવધાનીપૂર્વક બાળકનો કબજો મેળવી તેના બની બેઠેલા માતા પિતા સલમા અને નાથાભાઈની પૂછપરછ કરી તપાસ આરંભી હતી આરોપી સલમા નામની પરિણીતાએ આ બાળક દ્વારકાના સલીમ હુસેન સુંભળિયા તથા

ત્યાર પછી તેના પૂર્વ પતિ નાથાભાઈ પાસે પૈસા આવ્યા હોવાની જાણ થતા બાળક ખરીદી એ બાળક નાથાભાઈનું હોવાનું કહી નાથાભાઈ સાથે પરાણે પુનર્લગ્ન કર્યા હતા. સલમા અને નાથાભાઈએ ચોરાયેલા બાળકનું જયદીપ નામ રાખી તેનું પોતાના સંતાન રૂપે જામનગર મહાનગરપાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર પણ ખોટા સોગંદનામા આધારે મેળવી લીધું હતું. પોલીસે આ સમગ્ર મુદ્દે બે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગના આ ગુના પાછળ કોઈ આંતર રાજ્ય ગેંગ છે કે નહીં એ અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે સંક્રમણના મુદ્દે અમદાવાદ વડોદરા રાજકોટ વગેરે મહાનગરોની સમકક્ષ થવા જઈ રહ્યું છે એટલે કે આ મહાનગરોની સાપેક્ષ જામનગરની વસ્તી ઓછી હોવા છતાં સંક્રમણ ખૂબ વધુ જોવા મળી રહ્યું છે આજે પણ જામનગર શહેરમાં કોરોનાના એકસો કેસ તથા એ ઉપરાંત જિલ્લામાં નવા ત્રેવીસ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ એકસો કેસ નોંધાયા છે શહેરમાંથી કોરોનાના એકસો દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી અગિયાર દર્દીઓને રજા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતા અમદાવાદના સાત ડોક્ટરોને જીજી હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી છે